जेतपुर में साड़ी उद्योग जेतपुर कोटक प्रिंटिंग उद्योग विश्वभर में प्रख्यात है तेरे जेतपुर में साड़ी उद्योग मंदी में सपड़ायो छे। जेतपुर में कापड़ थी मांडी ने रॉ मटीरियल्स भाव में थे वधारा पगले जेतपुर साड़ी उद्योग ने मोटो फटको पड़ो छे। 2000 जेटला एसोसिएशन साथ जोड़ायेल नाना मोटा कारखाना धमधमी रहा है। कोरोना पहला 24 कलाक काम करतु आ नोटबंदी और जीएसटी बाद कोरोना काल में साड़ी उद्योग पड़ी भांग्यो हतो। त्यारबाद बजार में धीरे धीरे फरी उद्योग पाटा उपर आव्यो हतो। काचा कापड़ना भाव कोलसाना भाव प्लास्टिक मटीरियल काचा रंग सहित भाव कोरोना बाद भारे वधारो थता साड़ी उद्योग में मंदी नहोती आवी। त्यारे हाल में कोलसो 4000 रूपये टन मळतो हतो ते हाल 13000 रूपया टन कोलसो मळे छे। आवी कारखाने लगती तमाम मटीरियल्स ने लगती तमाम वस्तुओं में भाव वधारो थयो छे जेथी नाना कारखाना ने मुश्केली पड़ी रही छे। અત્યારસુધી તો સારું ગયું પણ હવે પીરિયડ થોડો કઠિન દેખાવાનો ગયો છે। મંદીનો માહોલ ઉભો થઈ ગયો છે। આજુબાજુના 50000 લેબર વર્ક છે ને એ આની માથે નભે છે ને ગામના વેપારીઓ પણ આની માથે નભે છે। કારણ કે લેબર વર્કના પૈસા આવશે તો બજારમાં પૈસો દેખાશે અને એક્સપોર્ટમાં તો ઘણી મંદી છે તો થોડું ગવર્મેન્ટ ધ્યાન દે તો બધા માટે ફાયદાકારક છે। જેતપુર શહેર એક સાડી ઉદ્યોગ તરીકે વખણાય છે ત્યારે દિવાળીનો માહોલ જે દિવાળી માટે કાયમ માટે સારું જ હતું પણ છેલ્લા 1-2 વર્ષ થી ઘણું ઓછું થઈ ગયું છે। અત્યારે જેતપુરમાં સાડી ઉદ્યોગમાં તો બહુ વાંધો નથી, જે ટેબલ હતા નાના નાના કારખાના અત્યારે ચાલુ છે। વચ્ચે બહુ મંદી હતી પણ એની થોડી કળ ઉતરી છે કે ભાઈ આ દિવાળીના સમયના હિસાબે થોડું સાડીનું કામ ચાલે છે। પણ જે આપણી પાસે જેતપુરમાં જે મોટું કામ છે એક્સપોર્ટનું જે ખાંગા ટીકટાંગાનું એ કામમાં મોટી મુશ્કેલી છે અત્યારે, કારણ કે એ બ્લમ્પ કામવાળું આપણું એ કામ છે। સાડીનું તો અત્યારે એની પાસે ટૂંકું કહેવાય પણ એ કામમાં થોડી મુશ્કેલી છે અને એમાં પેમેન્ટ પણ નથી આવતા ને આપણે જેતપુરના મોટા કારખાનાદારોને દિવાળી બગડે એવું લાગે। જેતપુર અપડાઉન કરું છું સાડી છાપવા કારખાનામાં અને અત્યારે જોરદાર મંદી હાલી રહી છે। કોરોના પહેલા 500-700-1000 રૂપિયાનું વધીને કામ થતું 800 રૂપિયાનું, અત્યારે 300 રૂપિયાનું કામ થાય છે। પરિવારની અંદર 6 જણા હોય તો આમાં 300માં કેમ પૂરું કરવું? તો સરકાર આમાં કંઈક વિચારે અને કંઈક ધ્યાન દે થોડું તો કંઈક વ્યાજબી। પ્રવીણભાઈ, હાલ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ગામની અંદર મોંઘવારી પણ આવી રહી છે, તમે તે 300-400 રૂપિયાનું કામ કરી રહ્યા છો તો પરિવાર કેમ? પણ 300 રૂપિયામાં એટલે જ કહું છું કે 300 રૂપિયામાં અત્યારે 50000 કારીગર બેકાર થઈ ગયા છે જેતપુરની અંદર, કે 300 વધીને 350 નું કામ થાય અને 5-5, 6-6 જણા ધીરે ખાવા વાળા હોય તો આમાં કેમ પૂરું કરે અને સરકાર આમાં કઈક ધ્યાન દે તો કઈક વ્યાજબી।